नमस्कार विद्यार्थी मित्रों, हूँ स्वागत करूँ छू मारी आकाश अकेडमी यूट्यूब चैनल में। अने आज हूँ तमारी समक्ष 23 सप्टेम्बर 2021 नू करंट अफेर्स रजू करीश। तो खास करीने तमे हजी सुधी अमारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हुई तो प्लीज चैनल ने सब्सक्राइब करी लेजो के जेथी करीने तमने बधीज अपडेट रेग्युलर मळी रहे। अने जो तमारे बधाज करंट अफेर्स ना वीडियो नी पीडीएफ जोईती हुई तो नीचे आपेला व्हाट्सएप नंबर पर मने मैसेज करी शको, जेनी पर हूँ तमने बधाज करंट अफेर्स ना वीडियो नी पीडीएफ प्रोवाइड करी दीश। तो हवे आपणे गई काले थयेल करंट अफेर्स नू एक वक्त रिविजन करी लीए, जेमा पहेलो प्रश्न छे नागालैंड मां 61मुं सॉफ्टवेर टेक्नोलॉजी पार्क खुल्यू। आर राजा ऋत्विक भारतना 70मां ग्रांड मास्टर बन्या। आईआरसीटीसी द्वारा भारतनुं पहेलुं स्वदेशी क्रूज लाइनर लॉन्च करवामां आव्युं। इसरो अने सीबीएसईए मळीने स्कूलना छात्रों माटे स्पेस चैलेंज लॉन्च करी। पंकज त्रिपाठी फिनो पेमेंट्स बैंकना ब्रांड एम्बेसेडर बन्या। त्यारबाद डेटानी अनियमितताने कारणे वर्ल्ड बैंक द्वारा ईजी ऑफ डूइंग बिजनेस रिपोर्ट बंद करवामां आव्यो। रक्षामंत्री राजनाथ सिंहे शाइनिंग शिख यूथ ऑफ इंडिया नामनी पुस्तकनुं विमोचन कर्युं, ते डॉक्टर प्रभलीन सिंह द्वारा लखवामां आवी छे। यूएनमां कैलास सत्यार्थीने सस्टेनेबल डेवलपमेंट गोल्स एडवोकेट तरीके निमणूक थई। ईरान शंघाई कोऑपरेशन ऑर्गेनाइजेशननुं 9મું सदस्य बन्युं। त्यारबादनो अंतिम प्रश्न छे ग्लोबल इनोवेशन इंडेक्स 2021માં સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ ક્રમ પર રહ્યો। હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ। તો તેમાં પહેલો પ્રશ્ન છે તાજેતરમાં કેટલામાં પ્રાઇમ ટાઈમ એમી એવોર્ડ્સ 2021ની ઘોષણા થઈ? તો તેના જવાબમાં આવશે 73માં, એટલે કે આન્સર બી। પ્રાઇમ ટાઈમ એમી એવોર્ડ્સ 2021 19 સપ્ટેમ્બર 2021ના રોજ કેલિફોર્નિયાના લોસ એન્જલિસ ખાતે આયોજિત થયો હતો। આ પુરસ્કાર અમેરિકા પ્રાઇમ ટાઈમ ટેલિવિઝન પ્રોગ્રામિંગમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિત્વને સન્માનિત કરવામાં આવ્યા છે, અને આ પુરસ્કારની યાદી તમે અહીં જોઈ શકો। ત્યારબાદ બીજો પ્રશ્ન, તાજેતરમાં કઈ ભારતીયએ બે શિખરોને પાર કરનાર સૌથી ઝડપી મહિલા બની? તો તેના જવાબમાં આવશે ગીતા સમોતા, એટલે કે આન્સર સી। સીઆઈએસએફની અધિકારી ગીતા સમોતા રશિયામાં આવેલ માઉન્ટ એલબ્રસ અને આફ્રિકામાં આવેલ કિલીમંજારો પીક નામના બે શિખરો પાર કરી રેકોર્ડ કર્યો છે। હવે સીઆઈએસએફની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ। તેની સ્થાપના 10 માર્ચ 1969માં થઈ હતી। તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં, અને તેના ડાયરેક્ટર જનરલ છે શ્રી સુધીર કુમાર સક્સેના। ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં ખાદ્ય સુરક્ષા સૂચનાંક 2021માં મોટા રાજ્યમાં કયું રાજ્ય પ્રથમ ક્રમ પર રહ્યું? તો તેના જવાબમાં આવશે ગુજરાત, એટલે કે આન્સર એ। કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એટલે કે FSSAI નો ત્રીજો ખાદ્ય સુરક્ષા સૂચનાંક 2021 જારી કર્યો, જેમાં મોટા રાજ્યોમાં પહેલા નંબર પર ગુજરાત, બીજા નંબર પર કેરળ અને ત્રીજા નંબર પર રહ્યું તમિલનાડુ। નાના રાજ્યોમાં ગોવા પહેલા નંબર પર, મેઘાલય બીજા નંબર પર અને મણિપુર ત્રીજા નંબર પર રહ્યું, અને ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર પહેલા નંબર પર, અંદમાન એન્ડ નિકોબાર દ્વીપ સમૂહ બીજા નંબર પર અને ન્યૂ દિલ્હી ત્રીજા નંબર પર। હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેની સ્થાપના ઓગસ્ટ 2011માં થઈ હતી। તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં। તેના ચેરપર્સન છે રીટા ટીઓટિયા અને સીઈઓ છે અરુણ સિંઘલ। ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સમુદ્ર શક્તિ સૈન્ય અભ્યાસ આયોજિત
થયો? તો તેના જવાબમાં આવશે ઇન્ડોનેશિયા, એટલે કે આન્સર ડી. ઇન્ડોનેશિયાની વાત કરીએ તો તે એશિયાનું એક કન્ટ્રી છે, જેની કેપિટલ છે જકાર્તા, પ્રેસિડેન્ટ છે જોકો વિડોડો અને કરન્સી છે ઇન્ડોનેશિયન રૂપિયા. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં જસ્ટિન ટ્રુડુ કયા દેશના ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા? તો તેના જવાબમાં આવશે કેનેડા, એટલે કે આન્સર બી. કેનેડાની વાત કરીએ તો તે નોર્થ અમેરિકાનું એક કન્ટ્રી છે, જેની કેપિટલ છે ઓટાવા, પ્રાઇમ મિનિસ્ટર છે જસ્ટિન ટ્રુડુ અને કરન્સી છે કેનેડિયન ડોલર. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય એરફોર્સના ચીફ કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે વિવેકરામ ચૌધરી, એટલે કે આન્સર સી. વિવેકરામ ચૌધરી ઇન્ડિયન એરફોર્સના વાઇસ ચીફ હતા, જે હવે રાકેશ કુમાર સિંહ ભદુરિયાના સ્થાન પર ચીફ બનશે. ઇન્ડિયન એરફોર્સની વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. તેના ચીફ બનશે વિવેકરામ ચૌધરી અને એરફોર્સ ડે 8 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં આઈસીસી મહિલા બેટિંગ રેન્કિંગમાં કોણ પહેલા નંબર પર રહી? તો તેના જવાબમાં આવશે મિતાલી રાજ, એટલે કે આન્સર એ. હવે આઈસીસીની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, જેની સ્થાપના 15 જૂન 1909 થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે યુએઈના દુબઈ ખાતે. ચેરમેન છે ગ્રેગ બારકલે, ડેપ્યુટી ચેરમેન છે ઇમરાન ખ્વાજા અને કાર્યવાહક સીઈઓ છે જીઓફ અલાર્ડિસ. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ડિયન મોબાઈલ એસેસરીઝ બ્રાન્ડ એમ્બ્રેઇનની બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની? તો તેના જવાબમાં આવશે દિશા પટની, એટલે કે આન્સર બી. ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં ધ થ્રી ખાન્સ એન્ડ ધ ઇમર્જન્સ ઓફ ન્યૂ ઇન્ડિયા પુસ્તક કોના દ્વારા લખવામાં આવી? તો તેના જવાબમાં આવશે કાવેરી બમજઈ, એટલે કે આન્સર એ. ત્યારબાદનો દસમો પ્રશ્ન, તાજેતરમાં નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગલ એવોર્ડ 2020 કોને મળ્યો? તો તેના જવાબમાં આવશે એસવી સરસ્વતી, એટલે કે આન્સર ડી. હવે આપણે પરીક્ષાલક્ષી જનરલ નોલેજના પ્રશ્નો જોઈએ. તો તેમાં પહેલો પ્રશ્ન છે, શરીરમાં જઠર ક્યુ એસિડ ઉત્પન્ન કરે છે? તો તેના જવાબમાં આવશે હાઇડ્રોક્લોરિક એસિડ. ઉપનિષદ કાળમાં કઈ વિદ્યાપીઠ આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસી હતી? તો તેના જવાબમાં આવશે વારાણસી. અજંતાના ભીતચિત્રો નો મુખ્ય વિષય કયો હતો? તો તેના જવાબમાં આવશે બૌદ્ધ ધર્મ. ત્રિમૂર્તિનું શિલ્પ એલિફન્ટાની કઈ ગુફામાં આવેલું છે? તો તેના જવાબમાં આવશે એલિફન્ટાની ગુફા નંબર 1માં. ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે, ગુજરાતમાં ખાપરા કોડિયાની બુદ્ધ ગુફાઓ ક્યાં આવેલી છે? તો તેના જવાબમાં આવશે જૂનાગઢમાં. આમ અહીં આપણે આજે 23 સપ્ટેમ્બર 2021નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્ય હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.